જય હિન્દ વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુઆર ક્લાસ તાજેતરમાં લેવાલી એટીડીુ ની એક્ઝામ જેનું જીકે અને કલ્ચર એટલે કે સાંસ્કૃતિક વારસો બંનેનું ડિટેલ સોલ્યુશન પ્રશ્નના જવાબ કેવી રીતે આવી શકે બરાબર છે કેવા ઓપ્શન છે એને આપણે ઇગ્નોર કરવાના થાય છે તો એ જવાબ કેવી રીતે આવી શકે એના વિશેનું એક ડિટેલ સોલ્યુશન છે એ મારે તમને આપવાનું છે બરાબર છે તો મિત્રો શરૂ કરીએ આપણે જનરલ નોલેજ અને કલ્ચર આ બંને વિષયનું ડિટેલ સોલ્યુશન પ્રથમ પ્રશ્ન છે ગુજરાતના સાહિત્યકારની શ્રી રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ એવોર્ડ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા આ એવોર્ડ કયા પરિવાર દ્વારા ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે મિત્રો અહીંયા જ્ઞાનપીઠ પુરસ્કાર જે ગુજરાત અને ભારતનો અપાતો સૌથી શ્રેષ્ઠ સન્માન છે બરાબર છે સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ સન્માન કહીએ તો જ્ઞાનપીઠ પુરસ્કાર આ જ્ઞાનપીઠ પુરસ્કારના બીજ સૌ પ્રથમ ઈસવીસન ઓગણીસો ચુમ્માલીસ માં શાહુ શાંતિ પ્રસાદ જૈન દ્વારા રોપાયા હતા તો આપણો અહીંયા જવાબ આવી ગયો ભાઈ શાહુ જૈન પરિવાર બરાબર છે કારણ કે મેં વાત કરી શાહુ શાંતિ પ્રસાદ જૈન આ સાહુ જૈન પરિવાર છે એમના દ્વારા જે જ્ઞાનપીઠ પુરસ્કાર છે એ શરૂઆત કરવામાં આવી હતી જ્ઞાનપીઠ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી પરંતુ જ્યારે પુરસ્કાર શરૂ થયો ત્યારે એનું ડ્રાફ્ટિંગ રાષ્ટ્રપતિ સમક્ષ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું તો એ બે મહાનુભાવો છે એક તો રામધારી સિંઘ એક મહાન લેખક હતા રામધારી સિંઘ અને કવિ હતા અને ત્યાર પછી આવે છે હરિવંશરાય બચ્ચન આ બંને દ્વારા ઈસવીસન અઢાર ઓગણીસો બાસઠ માં એ સમયના આપણા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ સમક્ષ આ ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને સૌ પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર શરૂઆત થયો હતો તો આપણો સાચો જવાબ હશે શાહુ જૈન પરિવાર અને હમણાં જ છેલ્લો જે પુરસ્કાર બે હજાર અને ઓગણીસમાં અપાયો એ પુરસ્કાર એ કોને અપાયો છે તો મિત્રો અકીથમ અચ્યુતન નાંબુથુરી જે મલયાલમ ભાષાના એક સરસ મજાના લેખક છે એમને આ પુરસ્કાર છે એ છેલ્લે આપવામાં આવ્યો હતો સોલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિશાળ દેવે નગર વસાવ્યું તે આ ક્યાં આવેલું છે તો તો આવેલું છે મહેસાણામાં બરાબર છે મહેસાણા જિલ્લાનો તાલુકો છે વિસનગર તરીકે ઓળખાયો છે તે પરાજિત રાજાનું નામ શું હતું તો અહીંયા તો આપણે આખો પ્રશ્ન વાંચવાની હું કોઈ જરૂરત પડતી નથી બરાબર છે એકવાર વંચાઈ ગયો એટલે પતિ ગયું અને સોલંકી વંશના છેલ્લા રાજા આપણને તરત યાદ આવે સોલંકી વંશના છેલ્લા રાજા કોણ હતા તો મિત્રો રાજા ત્રિભુવનપાળ છે બરાબર છે રાજા ત્રિભુવનપાળ આગલું આપણે કાંઈ જોવાનું નથી આપણે સીધું અહીંયા આપણને કીધું છે કે સોલંકી વંશના છેલ્લા રાજાને હરાવી બરાબર એટલે સોલંકી વંશ નો છેલ્લો રાજા હતા ત્રિભવનપાળ સાચો જવાબ આવશે ત્રિભવનપાળ ત્યાર પછી જોઈએ કયા વર્ષ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું હતું આનો થોડો ઘણો ઇતિહાસ આપણને ખ્યાલ હોવો જોઈએ ગુજરાતનો ઇતિહાસ છે સૌરાષ્ટ્રનો ઇતિહાસ છે કાઠિયાવાડનો ઇતિહાસ છે અને ગોયરવાડનો ઇતિહાસ છે આ બધું આની સાથે સંકળાયેલો આપણને જોવા મળે ઈસવીસન ઓગણીસસો અને સુડતાલીસની પંદરમી ઓગસ્ટના રોજ ભારત દેશ આઝાદ થાય છે ત્યાર પછીની સૌથી મોટી જવાબદારી આવે છે સરદાર વલ્લભભાઈ પટેલના શિરે કે દેશી રાજ્યોનું વિલીનીકરણ કરવાનું છે અને આ દેશી રાજ્યોના વિલીનીકરણની શરૂઆત થઈ આપણા કાઠિયાવાડથી બરાબર છે ગોહિલવાડ સ્ટેટ છે એમણે પોતાનું જે સ્ટેટ છે એ ભારત દેશ માટે ન્યોછાવર કરી દીધું એના આપણે આજે વતની છીએ બરાબર એનો આપણને ગર્વ છે ખૂબ જ કે આપણું સૌ પ્રથમ ગોહિલવાડ છે એ ભારત દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું બરાબર છે જે દેશી રજ એમાં વિલી વિલય થયો હોય દેશી રજવાડાનો ઈસવીસન ઓગણીસોને પચાસમાં સૌ પ્રથમ વખત કાઠિયાવાડના જે દેશી રજવાડાઓ હતા એ કાઠિયાવાડના દેશી રજવાડાઓમાંથી સૌરાષ્ટ્ર રાજ્ય બને છે આ સૌરાષ્ટ્ર રાજ્ય ઈસવીસન ઓગણીસસોને છપ્પનમાં સૌરાષ્ટ્ર રાજ્ય છે એ ઈસવીસન ઓગણીસોને છપ્પનમાં શેમ હતો કે મુંબઈમાં ભળી જાય છે અને ઈસવીસન ઓગણીસોને સાઠમાં ઈસવીસન ઓગણીસોને સાઠમાં એમાંથી બે રાજ્ય બને છે ભાષાના આધારે એક હતું ગુજરાત અને બીજું હતું

વર્લ્ડ હેરિટેજ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે નાખ્યો સરદાર વલ્લભ સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક અને એ સમયે મુખ્યમંત્રી કોણ હતા તો મુખ્યમંત્રીના કાર્યકાળ વિશે આપણને ખબર હોવી જરૂરી છે અહીંયા ચાર મુખ્યમંત્રી આપેલા છે બાબુભાઈ પટેલ માધવસિંહ સોલંકી ચીમનભાઈ પટેલ અને અમરસિંહ ચૌધરી આ ચારેમાંથી સાચો જોવા કોણ છે તો માધવસિંહ સોલંકીની વિશેષતા જોઈએ તો એમના સમયમાં કોમી રમખાણો ઘણા બધા થયેલા માધવસિંહ સોલંકી ગુજરાત રાજ્યના સૌથી વધુ સમય સુધી શાસન કરનાર મુખ્યમંત્રી હતા સૌથી વધારે વધારે વખત શપથ લેનારા મુખ્યમંત્રી પણ હતા ચાર વખત એમણે શપથ લીધા હતા નરેન્દ્ર મોદીની સમક્ષ આવે છે સમકક્ષ આવે છે અમરસિંહ ચૌધરી ગુજરાતના સૌ આદિવાસી સમાજમાંથી આવનાર મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ આ ચિમનભાઈ પટેલના સમયમાં ઘણા બધા કાંડ થયેલા છે બરાબર છે અને ત્યાર પછી બાબુભાઈ જશભાઈ પટેલ તો મિત્રો ઈસ્વીસન ઓગણીસોને માં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ શતાબ્દી હતી બરાબર છે ઓગણીસસોને માં સરદાર વલ્લભભાઈ પટેલની શું હતી મિત્રો જન્મ શતાબ્દી હતી અને આ જન્મ શતાબ્દી નિમિત્તે બાબુભાઈ જજભાઈ પટેલ છે બાબુભાઈ જજભાઈ પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા અને એમના દ્વારા જ આ જાહેરાત છે કરવામાં આવી હતી બરાબર છે આપણો સાચો જવાબ આવશે બાજ પટેલ બાબુભાઈ પટેલ બરાબર છે થોડી ઘણી આ રાષ્ટ્રીય સ્મારક વિશે વાત કરું એમના ઇતિહાસ વિશે વાત કરું તો આનું નિર્માણ છે શાહજહાં દ્વારા કરવામાં આવેલું હતું શાહજહા નિર્માણ કર્યા પછીના સમયમાં આ મોતીશાહી મહેલ છે એ અંગ્રેજોના સમય દરમિયાન કમિશનરનું વસવાટ સ્થળ હતું એમની જે હાઈ પ્રોફાઇલ મિટિંગો હતી એ મિટિંગો અહીંયા થતી ગુજરાત રાજ્ય જ્યારે સ્વતંત્ર બને છે ભાષાના આધારે ગુજરાત બને છે ત્યારે રાજ્યપાલનું સૌ વસવાટ સ્થળ એટલે કે રાજભવન તરીકે પણ આ મોતીશાહી મહેલ છે એ બન્યો હતો શુદ્ધિત પાષાણની વાત કરીએ હંગરી સ્ટોન જેને કહીએ છીએ કોની સાથે જોડાયેલું નામ છે રવિન્દ્રનાથ ટાગોરની કૃતિ છે આ રવિન્દ્રનાથ ટાગોરનું જે ક્ષુધિત પાષાણ છે એના પણ બીજ અહીંયા જ રોપાય કારણ કે એમણે અહીંયા છ મહિના સુધી ઓગણીસમી સદીમાં એ વસવાટ કરેલો આપણને જોવા મળે છે બરાબર તો એવો મોતીશાહી મહેલ છે ઐતિહાસિક મહેલ છે અમદાવાદ આખું હેરિટેજ સિટી છે અને આ હેરિટેજ સિટીના જે સાંસ્કૃતિક વારસાના સ્થળો છે એને

એ સાચો જવાબ આવશે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી આપણા ઉપર જ્યારે પણ કુદરતી હોનારતની આપદા આવે છે ત્યારે આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એ હંમેશા તૈયાર હોય છે આપણી સેવા કરવા માટે આપણી સુરક્ષા કરવા માટે હંમેશા તત્પર હોય છે ક્યારે એની સ્થાપના થઈ હતી એ આપણને પહેલી ખબર હોવી જોઈએ તો મિત્રો ગુજરાતમાં ભયંકર જ્યારે ભૂકંપ આવ્યો બે હજાર એકની છવ્વીસમી જાન્યુઆરીના દિવસે એ જ દિવસે નક્કી કરવામાં આવ્યું કે ગુજરાત રાજ્યને પણ કંઈક આવી ડિઝાસ્ટર આવે છે ત્યારે મેનેજમેન્ટની જરૂર છે અને એ જ સમયે એક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સ્થાપના કરવામાં આવી અને એનું બંધારણ આઠમી ફેબ્રુઆરી બે હજાર અને એકના રોજ અમલમાં આવ્યું અને એને કાયદાકીય રીતે મંજૂરી પ્રાપ્ત થઈ અને આની સ્થાપના થયેલી આપણને જોવા મળે છે બરાબર છે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી સાયના નેહવાલનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે તાજેતરમાં જ લાઈમ લાઈટમાં છે કારણ કે ઓલિમ્પિક ટોકિયોમાં રમાવાની છે અને સાયના નેહવાલ પણ ત્યાં પહોંચી ગયા છે સિલ્વર બ્રોન્ઝ કે ગોલ્ડ મેડલની આપણને ઘણી બધી આશા છે આ એક આશાસ્પદ ખેલાડી પાસેથી જેમણે બે હજાર બેની ની લંડન ઓલિમ્પિકમાં ભારત દેશ માટે બ્રોન્ઝ મેડલ છે એ જીતી બતાવ્યો હતો પોતાના આંતરરાષ્ટ્રીય કરિયર દરમિયાન ચોવીસ જેટલા ટાઇટલ એમણે જીતેલા છે એવા સાયના નેહવાલ છે એ બેડમિન્ટન સાથે જોડાયેલા છે સાયના નેહવાલ મિત્રો હમણાં જે ગુજરાત હિન્દી મૂવી આવ્યું છે સાયના એ આખી એમની લાઈફ સ્ટોરી ઉપર આપણને જોવા મળશે એમના સ્ટ્રગલ જોવા મળશે એમણે જે જે વિજયો પ્રાપ્ત કરે એ પણ એમાં જોવા મળશે બરાબર છે ભુજમાં આવેલ હબા ડુંગર પાસે કોની સમાધિ આવેલી છે લાલીઓ અને મોતીઓ જેમની પાસે હતા હતા એક અને કૂતરો બરાબર છે પાળેલા જે લોકો ભટકી ગયેલા હોય રસ્તો ભૂલી ગયા હોય એમને આ અને મોતીઓ છે એ રસ્તો બતાવતા અને એમણે ટ્રેન કરેલા હતા મેકરણ દાદા જ્યાં મેકરણ દાદાની સમાધિ છે આવેલી છે ગુજરાતી ભાષાનો પ્રચાર અને પ્રસાર કરવા તેમજ ભાષામાં પોતાના સંશોધન દ્વારા ગુજરાતી સાહિત્યને લોકપ્રિય બનાવનાર સાહિત્યકારને રણજીત રામ સુવર્ણચંદ્રક દ્વારા પુરસ્કૃત કરવામાં આવે છે આ એવોર્ડ કઈ સંસ્થા દ્વારા એનાયત કરવામાં આવે તો કઈ સંસ્થા દ્વારા એનાયત થાય છે તો મિત્રો ગુજરાત સાહિત્ય સભાની એક સબસિડરી સંસ્થા આને આનો કહેવાય ને કે સંચાલન કરે છે રણજીતરામ વાવાભાઈ મહેતા આ રણજીતરામ વાવાભાઈ મહેતા દ્વારા ઈસવીસન અઢારસો ને અઠ્ઠાણુંમાં માં પ્રખ્યાત અને આ ગુજરાત સાહિત્ય સભા દ્વારા રણજીત રામ સુવર્ણચંદ્રક છે એનાયત કરવામાં આવે છે બે માં છેલ્લે અપાયો હતો ત્યાર પછી કોઈને અપાયો નથી બે હજાર વિજેતા હતા કુમારપાળ દેસાઈ જેમને પુરસ્કાર આપવામાં આવ્યો હતો બરાબર છે

આ તેન માટે એક સરસ મજાનું તળાવ બનાવતું હતું એ જ સમય દરમિયાન અહીંયા એક આ શિલ્પકાર દ્વારા કિલ્લાનું નિર્માણ થતું હતું અને એમાંથી રોજ વસ્તુ ચોરી ચોરી અને આ તળાવનું નિર્માણ કરતો હતો બરાબર છે રાજાને ખબર પડે છે રાજા એમને જીવતો આ કિલ્લો છે આ દરવાજો છે આ દરવાજાના અંદર એમને ચણી ચણાવી દે છે ત્યાર પછી રાજાને અહેસાસ થાય છે અંદરથી બહાર કાઢે છે પરંતુ અંદર ગુગળાય ગુગળાય પોતે અધમરો થઈ જાય છે અને અમુક સમયમાં પોતે મૃત્યુ પામે છે આ હીરો દરવાજો હીરા ભાગોળ દરવાજો છે એ આજે પણ આપણને ડભોઈ ખાતે જોવા મળશે અને એમની પત્ની તેન છે આ તેનના નામથી આ તેન તળાવ છે બનાવેલો આપણને જોવા મળશે ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રચાર પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવ જાગૃતિ અને નવ ચેતનાનો સંચાર કરવા જો અહીંયા સુધી આપણને સમજૂતી આપી છે એ કામ ચાલુ કરાયું બરાબર છે એ કામ ચાલુ કરાયું એની માટેની સમજૂતી આપેલી છે ગુજરાતી સાહિત્ય પરિષદની રચના કરવામાં આવી છે આ સંસ્થા દ્વારા કયું સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે શાંત મતે મનેથી વિચારીને અને આપણી રીતે ક્વેશ્ચન બનાવી નાખવાનો કે ગુજરાત ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા કયું મેગેઝિન બહાર પાડવામાં આવે છે આ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે આમ ગણો ને તો ટ્રિકી ક્વેશ્ચન કહેવાય કે ભાઈ તમને થોડા ઘણા કન્ફ્યુઝ કરવા માટે આવા ક્વેશ્ચન મૂકવામાં આવે છે કારણ કે પરીક્ષાનું સ્ટ્રેસ છે અલગ હોય અને સામાન્ય જીવનનું સ્ટ્રેસ પણ અલગ હોય બરાબર તો અહીંયા આપણો સાચો જવાબ આવશે પરબ આ પરબ છે એની સ્થાપના આ આ મેગેઝિન છે માસિક મેગેઝિન છે ઓગણીસો ને સાઠમાં શરૂ કરવામાં આવ્યું હતું આજે પણ શરૂ છે બરાબર છે પાંચ દાયકા થયા છે છતાં પણ આ મેગેઝિન છે એ ખૂબ જ સારી રીતે શરૂ છે બરાબર છે ભારતમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો આપણે એવોર્ડ ભણાવી છે તમને અવારનવાર કહીએ છીએ કે ભાઈ રમતગમત ક્ષેત્રના જે પુરસ્કારો છે રાજીવ ગાંધી ખેલરત્નથી માંડી અને જે કોલેજ ક્ષેત્રના અબુલ કલામ આઝાદ ટ્રોફી છે એ બધા પુરસ્કારો એક જ દિવસે અપાય છે ને એ દિવસ છે નેશનલ સ્પોર્ટ્સ ડે ઓગણત્રીસમી ઓગસ્ટ બરાબર છે ઓગણત્રીસમી ઓગસ્ટના દિવસે આ પુરસ્કારો આપવામાં આવે છે અને આ દિવસ છે એ કોની યાદમાં યોજાય છે તો કે મેજર ધ્યાનચંદ ઓફ હોકી બરાબર છે હોકીના જાદુગર તરીકે આપણે આપણે ઓળખીએ છીએ કે એમના સમકક્ષનો આજ સુધીમાં વિશ્વમાં કોઈ પણ ખેલાડી જોવા મળ્યો નથી એવા મેજર ધ્યાનચંદની યાદમાં ઓગણત્રીસ ઓગસ્ટ ને આપણે આ દિવસ તરીકે ઉજવીએ છીએ બરાબર છે નેશનલ સ્પોર્ટ્સ ડે લખેલું હોય પણ અહીંયા આપણે રાષ્ટ્રીય રમતગમત દિવસ પણ લખેલો હોઈ શકે બરાબર અહીંયા નેશનલ સ્પોર્ટ્સ ડે છે દેવાધી દેવ શિવજીના 28મા અવતાર ભગવાન લકુલીશનું જન્મસ્થળ સ્ટ્રેટ ફોરવર્ડ ફોરવર્ડ ક્વેશ્ચન છે બરાબર છે આ લગભગ બધા મિત્રોને આવડ્યો જશે કાયા વરોહન છે એ કાયા વરોહન લકુલીશનું જન્મસ્થળ છે બેટન કપ કઈ રમત માટે આનાયિત કરવામાં આવે છે ખૂણે ખાંચરેથી લાવેલો ક્વેશ્ચન છે આ વિશે હોકી માટે બરાબર છે હોકી માટે હોકી એટલે કે ઈસવીસન ઓગણીસો આઠમાં સૌપ્રથમ હોકી એસોસિએશનની સ્થાપના છે એ બંગાળમાં થયેલી ભારત દેશનું સૌપ્રથમ હોકી એસોસિએશન ક્યાં સ્થપાયું તો બંગાળમાં બંગાળ હોકી એસોસિએશન તરીકે બરાબર છે જે હાલમાં હોકી બેંગલ તરીકે ઓળખાય છે તો એમના દ્વારા આ બેટન કપનું આયોજન છે કરવામાં આવતું હતું એટલે કે હોકી માટે છે લો સ્તંભની ઊંચાઈ અને વજન અનુક્રમે કેટલું છે જો મિત્રો આ ક્વેશ્ચનમાં થોડી ઘણી મને ભૂલ લાગે છે પર્સનલી કારણ કે અત્યાર સુધી આપણે ગમે ત્યાં જોઈએ કોઈ બુકમાં જુઓ એના વજન અને ઊંચાઈનો ઉલ્લેખ કરેલો છે કે આની સાત છે અને કિલો વજન છે બરાબર છે એટલે વજન આપણો છ ટન છે અને ઊંચાઈ છે સાત મીટર આવી શકે બરાબર છે એવું અત્યાર સુધી બધે પણ અહીંયા એવો કોઈ ઓપ્શન જોવા મળતો નથી બરાબર છ ટન વજન સાચું છે ઊંચાઈ આઠ મીટર છે એ ક્યાંય જોવા મળતું ને સાત મીટર ઊંચાઈ છે એટલે આપણે સત્યની નજીક જવું હોય ને તો ક્યાં જઈ શકીએ તો કે ભાઈ આનો ઊંચાઈ કેટલી તો કે ઊંચાઈ અહીંયા જોઈએ આઠ મીટર બરાબર છે વજન કેટલો વજન છે છ ટન તો અહીંયા આપણે આ ઓપ્શનમાં જઈ શકીએ અથવા તો આ ઓપ્શનમાં પણ જઈ શકીએ બંને સત્યની નજીક છે પરંતુ સાત મીટર હાઈટ છે એ લગભગ બધી બુકમાં લખેલી આપણને જોવા મળશે એટલે હું પણ એ જ માનું છું કે આ છ ટન અને સાત મીટર વજન ઊંચાઈ છે એ આપણને આ ક્વેશ્ચનની જોવા મળવી જોઈએ પરંતુ ઓપ્શનમાં ક્યાંય આપણને એવું આપેલું નથી એટલે આ પ્રશ્નમાં થોડો ઘણો લોચો થયેલો જોવા મળે છે તો અહીંયા આપણા જીકે અને કલ્ચર આ બંનેનું ડિટેલ સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે યુવા ડિજિટલ ક્લાસની યુટ્યુબ ચેનલ છે યુવા કરિયર એકેડમી ભાવનગર એ તમે બધા સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવનાર પરીક્ષાઓની માહિતી મળતી રહે ફ્રી ઓફ તમે એમાં ખૂબ જ સારા એવા વિડીયો દરેક વિષયના પણ જોઈ શકો અને નવી નવી અપડેટ માટે યુવા કરિયર એકેડમીને સબસ્ક્રાઈબ કરવા આ ઉપરાંત ટેલિગ્રામ ચેનલમાં પણ તમને રોજ રોજ ફ્રીમાં અપડેટ છે એ મળતી રહેશે અને એના માટે પણ અહીંયા લિંક આપેલી છે એ લિંકને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો